વાત કરીએ થરાદની તો બાળ કિશોરીની તસ્કરીની ઘટના પ્રકાશમાં આવી છે. ગરીબ પરિવારને 40,000 આપી કિશોરીનો સોદો કરવામાં આવ્યો છે ત્યારે કિશોરીને 4 લાખથી વધુના પૈસામાં લગ્ન માટે વેચી દીધું છે. ત્યારે કિશોરીના લગ્ન થાય તે પહેલા પોલીસે આનો પર્દાફાશ કર્યો છે. ત્યારે લુણાવાડાથી કિશોરીને થરાદના ડેલ ગામે લવાઈ હતી ત્યારે પોલીસે 8 મહિલા દલાલો સહિત 8 શખ્સો સામે ફરિયાદ નોંધી છે. ત્યારે કિશોરીના માતા પિતા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે થરાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો કિશોરીને 4 લાખથી વધુના પૈસામાં લગ્ન માટે વેચી દેવાની આ ઘટના પ્રકાશમાં આવી છે. વાત કરીએ થરાદની તો થરાદમાં બાળ કિશોરીની તસ્કરીની ઘટના પ્રકાશમાં આવી છે. ગરીબ પરિવારને 40,000 આપીને કિશોરીનો સોદો કરવામાં આવ્યો ત્યારે કિશોરીને 4 લાખથી વધુના પૈસામાં લગ્ન માટે વેચી દીધી. ત્યારે કિશોરીના લગ્ન થાય તે પહેલા જ પોલીસે આનો પર્દાફાશ કર્યો. ત્યારે લુણાવાડાથી કિશોરીને થરાદના ડેલ ગામે લવાઈ હતી પરંતુ પોલીસે મહિલા દલાલો સહિત 8 શખ્સો સામે ફરિયાદ નોંધી છે. ત્યારે કિશોરીના માતા પિતા સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે થરાદ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે. અત્યારે આ થરાદની જે ઘટના પ્રકાશમાં આવી છે તસ્કરીની ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં કિશોરીની તસ્કરીની ઘટના પ્રકાશમાં આવી છે. કિશોરીના લગ્ન થાય તે પહેલાં જ પોલીસે આનો પર્દાફાશ કરી દીધો છે ત્યારે તમામ તસ્કરો સહિત જે માતા પિતા છે તેમના સામે પણ કાર્યવાહી હાથ ધરી છે સાથે જ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી દીધી છે. થરાદમાં બાળ કિશોરીની તસ્કરીની ઘટના અત્યારે પ્રકાશમાં આવી છે. અવારનવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે જ્યાં તસ્કરીના લીધે કિશોરીઓને વેચી દેવામાં આવતું હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. તો આજ મામલે થરાદથી સંવાદદાતા મારી સાથે જોડાઈ ગયા છે. જે રીતે જોઈ શકાય છે કે અત્યારે આ તસ્કરીની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે બાળ કિશોરીને વેચી દેવામાં આવ્યું હતું. શું છે વધુ વિગત? ગરીબ પરિવારને 40,000 આપી કિશોરીને અમદાવાદથી થરાદના ત્યાં તેને 4 લાખથી વધુ રૂપિયામાં આવ્યો હતો. જો કે કિશોરીને પહેલા સંગાઓને ઝડપી લીધા છે. કિશોરી લુણાવાડા તાલુકાની અમદાવાદથી થરાદ પોલીસ તપાસમાં બહાર આવી છે. પોલીસ દલાલો સહિત 8 શખ્સો સામે ફરિયાદ નોંધી છે અને મહિલા સહિત 2 લોકોની અટકાયત પણ કરી લીધી છે. જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો લુણાવાડાથી કિશોરીને થરાદના ડેલ ગામે લવાઈ હતી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં પોલીસે તમામ શખ્સોની ધરપકડ પણ કરી છે સાથે જ માતા પિતાની પણ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.